કન્યા રાશિ પર 2023 મુજબ નવા વર્ષની નવી સવાર આપના માટે ખ્યાતિ ઓળખ વખાણ તેમજ શાંતિ ચમકવાનો સમય લઈને આવશે। તમારી બધી ઈચ્છાઓ એક જ સમય પૂરી નહીં થાય પરંતુ તેમને એકત્રિત કરતા તમને કોઈ રોકી પણ નહીં શકે કારણ કે ધનની દેવી મહાલક્ષ્મીના ધનાઢ્ય રાજ યોગથી તમને તમારા જીવનમાં વિવિધ રીતે ધન પ્રાપ્ત થશે। જે વ્યવસાય સાથે સંબંધિત છે પૈસા તેમના માટેની સંભાવનાઓ અને ધનમાં વૃદ્ધિ લાવશે। તો જેઓ નોકરી કરી રહ્યા છે તેઓ પણ નોકરી સિવાયના અન્ય સ્ત્રોતોમાંથી આવક પ્રાપ્ત કરશે કારણ કે 2023ની શરૂઆતથી તમે ફરી એકવાર તમારા સંકલ્પને પૂર્ણ કરવા માટે કાર્યમાં જોડાઈ જશો। જે લોકો કોઈ પણ નવા પ્રોજેક્ટ શરૂ કરવાનું વિચારી રહ્યા છે તે જાન્યુઆરી ફેબ્રુઆરીની શરૂઆતમાં જ પ્રોજેક્ટની શરૂઆત કરી શકશે અને ત્યાં તેને સરળતાથી સફળતા પણ મળી શકશે। જેઓ કાયમી નોકરી કે કામની શોધમાં અંધકારમાં ભટકી રહ્યા છે તેમને નસીબનો પ્રકાશ કાયમી નોકરી આપશે। વર્ષના અંતમાં સરકારનો મોટો નિર્ણય તમારી અસ્થાયી નોકરીને કાયમી પણ બનાવી શકે છે। કન્યા રાશિના લોકો કે જેઓ તેમના સપના પૂરા કરવા માટે કોઈ પણ સંસ્થામાં જોડાવા ઈચ્છે છે અથવા પોતાનો વ્યવસાય શરૂ કરવા ઈચ્છે છે અથવા અન્ય રાજ્યો અથવા વિદેશમાં જવા ઈચ્છે છે તેઓ માની શકે છે કે તમારું સપનું પૂરું થશે। તમને કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિનો સહયોગ મળશે તો કોઈ મિત્ર ભાઈ બહેન અથવા કંપની પણ તમને કોઈ મોટી ભેટ આપી શકે છે। કેટલાક એવા વિષયો હશે જેનાથી તમને ફાયદો થશે પછી તરત જ માર્ગ પછી તમે જે જમીન અથવા મિલકતને ઘણા મહિનાઓથી કે વર્ષોથી વેચવા માંગતા હતા તે વાજબી ભાવે વેચવામાં તમને મદદ પણ મળશે કારણ કે મંગળ પરિવર્તન તમારા માટે પૈસા સાથે નવી સંભાવનાઓ લઈને આવશે। ભાગ્યના સહયોગને કારણે નોકરી વ્યવસાયિકોને પ્રમોશનની સાથે સાથે કોઈ વધારાની જવાબદારી પણ મળી શકે છે જેના કારણે તમને થોડા મહિનાઓમાં પ્રમોશન મળશે। જે લોકો તેમના ઘરથી દૂર કામ કરી રહ્યા છે તેમને 2023માં ન માત્ર તમને ઘરની નજીક આવવાની તક મળશે પરંતુ તમને ઈચ્છિત સ્થાન પર ટ્રાન્સફર પણ કરવામાં આવશે। કન્યા રાશિના જે જાતકો વેપાર કમિશન દલાલી અભિનય તેમજ ઉચ્ચ શિક્ષા સાથે જોડાયેલા છે તેને નવા સંપર્કો દ્વારા ફાયદો થશે। જ્યાં મનોરંજન ઉલ્લાસ સાથે ગરમજોશી અને રોમાન્ટિક મૂડ તમારા પર હાવી રહેશે તમારી મિત્રતા હવે પ્રેમમાં બદલાઈ જશે। ભલે તમે હજી પણ સિંગલ હોવ અને જીવનસાથી એટલે કે કોઈ વ્યક્તિ સાથે પ્રેમમાં હોવ કોઈની શોધમાં હોવ કોઈ તમને સામનેથી પણ પ્રપોઝ કરી શકે છે એટલે કે પ્રેમ રાશિ ફળ 2023 મુજબ આ વર્ષ તમને પ્રેમ અને શારીરિક આનંદથી વંચિત નહીં રાખે। સૌથી મોટો ફાયદો સામાજિક અને આર્થિક જીવનને લઈને મળવા જઈ રહ્યો છે। જેને પૈસાની ચિંતા છે બિઝનેસમાં પૈસા નથી મળી રહ્યા તે યુદ્ધના મેદાનમાં યોદ્ધાની જેમ ફરી જીવંત થશે અને આ જાદુથી નહીં પણ તમારા બદલાતા વલણથી થશે। તમે જે ફાઇલ મંજૂર કરવા માંગો છો તમે જે સંપર્ક મેળવવા માંગો છો તે 2023માં મળી શકશે। તમને સરકારી વહેવટ સંબંધિત મંજૂરીઓ મળશે વ્યવસાયમાં લાભના સ્ત્રોત મળશે વ્યવસાયમાં પ્રગતિની સંભાવનાઓ રહેશે વ્યવસાયમાં વિસ્તરણની યોજનાઓ બનશે ભાગીદાર અને સહયોગીથી તરફથી પણ પૈસા પ્રાપ્ત થશે જેના કારણે તમને અણધાર્યા લાભ પણ મળશે। મિત્રો હું હંમેશા કહેતો આવ્યો છું કે દરેક વ્યક્તિની કુંડળીમાં સુયોગ તેમજ દુર્યોગ રહેલા હોય છે। જ્યોતિષના ઘણા મહાયોગ છે જે લોકોને સફળતાની ઊંચાઈઓ સુધી પહોંચાડી દે છે તો ઘણા એવા દુર્યોગ પણ છે જે વ્યક્તિની ભરપૂર મહેનતને સફળ નથી થવા દેતા એટલા માટે એકવાર કુંડલીનું વિશ્લેષણ અવશ્ય કરાવજો। જે લોકો દેણાના દલદલમાં ફસાયેલા છે તેઓ પણ 2023માં આસાનીથી બહાર નીકળી જશે। વર્ષના મધ્યમાં અચાનક ધંધા કે કામકાજ માટે નોકરી અભ્યાસના સંબંધમાં લાંબી મુસાફરી પર જવાની સંભાવનાઓ રહેશે। તમને મોટી યુનિવર્સિટીઓ અને મોટી કોલેજોમાં સરળતાથી એડમિશન પણ મળી જશે તેથી તમારામાંથી કેટલાક ભાગ્યશાળી લોકો વિદેશમાં અભ્યાસ અને કામ કરવાની ઈચ્છા રાખતા હશે તો તેને પણ મોટી તકો મળી શકશે। જેઓ રિયલ એસ્ટેટ માઇનિંગ ઓટોમોબાઈલ ઇલેક્ટ્રોનિક ફાસ્ટ ફૂડ પબ્લિકેશન ટ્રાફિક ટેક્સટાઇલ પ્લાસ્ટિક બિઝનેસ સાથે સંબંધિત છે તો તમારી કમાણી હજારોમાં નહીં પણ લાખો અને કરોડોમાં પણ થઈ શકે છે।
આ વર્ષના કોઈ પણ મહિનામાં આશ્ચર્યજનક રીતે જમીન પરથી આકાશમાં પહોંચવાની તક પણ મળશે, એટલે કે કન્યા રાશિના દરેક વ્યક્તિ માની શકે છે કે આખા વર્ષ દરમિયાન તમારા જીવનમાં પૈસાનો પ્રવાહ સતત આવતો રહેશે. નોકરીમાં કે કામમાં ફેરવાર ઇચ્છતા લોકો નવી જગ્યા ઉપર નવી નોકરીનો કાર્યભાર સંભાળશે. ખાસ કરીને તમને બહુરાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય કંપની તરફથી કોઈ મહત્વપૂર્ણ પ્રસ્તાવ પણ મળી શકે છે, જેને સ્વીકારીને તમે જીવનની નવી ઇનિંગ શરૂ કરી શકશો. જે લોકો પોતાના જીવન સાથી સાથે સંબંધમાં બંધાવવા માંગે છે તેમને વર્ષોની રાહનો અંત આવશે. હા, સંબંધ હવે લગ્નમાં બદલાશે તો એવા યુવકો પણ તેમના જીવન સાથીથી વંચિત નહીં રહે જેઓ લગ્નની ઈચ્છા ધરાવતા હોય છે. લગ્નના ચોક્કસ યોગ બનશે, યોગ્ય પ્રિયતમ મળી રહેશે, નિસંતાન દંપતીઓને પણ સંતાન સુખ પ્રાપ્ત થશે. જોકે આ વર્ષ દરમિયાન વાણી વ્યવહાર અને વર્તન સંભાળવું પડશે. માતા પિતાથી મતભેદ થઈ શકે છે, સહકર્મી અને દુશ્મનો તમને હરાવવાનો પ્રયાસ કરી શકે છે અને મોસમી રોગો તમને પરેશાન પણ કરી શકે છે. તેથી બિનજરૂરી મુસાફરી અને માનસિક રીતે થકવી નાખતી પરિસ્થિતિઓથી દૂર રહેવાનો પ્રયાસ કરો. જય ગુરુદત્ત, જય ગિરનારી.